એક વખતની વાત છે, લક્ષ્મીપુર ગામમાં સુશીલ નામનો એક વેપારી રહેતો હતો. એક દિવસ રોજની જેમ એની પત્ની મંગળાએ ઘરની સાફ સફાઈ કરી અને બધો જ કચરો પડોશીના ઘરની પાછળના ભાગમાં ફેંકી દીધો. કચરો ફેંક્યા પછી એને ચિંતા થઈ. એ પોતાના પતિ પાસે આવી, મે પડોશીના ઘરની પાછળ કચરો ફેંકી દીધો, એ ક્યાંય ઝઘડો કરવા તો નહીં આવી જાય ને? વાત એમ હતી કે ઘણા સમયથી એમના પડોશમાં કોઈ રહેતું નહોતું. રોડની પેલી બાજુ જઈને કચરા પેટીમાં કચરો નાખવા કરતા આળસુ મંગળા ઘરની પાછળ જ કચરો નાખી દેતી. પણ થોડા દિવસો પહેલા બકરીઓ સાથે પડોશમાં કોઈ રહેવા આવી ગયું હતું. સુશીલ મંગળાને વઢ્યો અને પછી પાછળ જોયું તો એને બકરીઓને ઘાસ ખવડાવતો એક માણસ દેખાયો. કચરા પેટી અમારા ઘરથી દૂર છે, એટલે અત્યાર સુધી અમે આ ખાલી જગ્યામાં જ કચરો ફેંકતા હતા. અરે તમને કોઈ વાંધો તો નથી ને ભાઈ? આ રીતે સુશીલે એ વ્યક્તિને પૂરી વાત કહી દીધી. તે વ્યક્તિ ફળિયાની દિવાલ પાસે આવ્યો અને બોલ્યો, કોઈ વાંધો નથી શ્રીમાન, તમે મારા આંગણામાં કચરો ફેંકી શકો છો, મારી પત્ની આમે આંગણું સાફ કરતી જ હોય છે. સુશીલને એ વ્યક્તિની સરળતા જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું. વાતચીતથી ખબર પડી કે એનું નામ વેણુ છે અને બકરીઓ જ એની એકમાત્ર સંપત્તિ છે. એ પોતાના ઘરમાં જઈને એની પત્નીને બોલ્યો, એનું નામ વેણુ છે અને મને તો સાવ મૂરખ લાગે છે, તું એના આંગણામાં નિરાતે કચરો ફેંકજે. ચાર દિવસમાં જ સુશીલ અને મંગળાને વેણુની સરળતાનો પરચો મળી ગયો. એક દિવસ સુશીલ વેણુ પર ખીજાયો. તારી બકરીઓના અવાજથી અમે આખી રાત ઊંઘી નથી શકતા, સરપંચને ફરિયાદ કરું? સુશીલને ખીજાયેલો જોઈને વેણુ ઉદાસ થઈ ગયો અને બોલ્યો, આ બકરીઓ જ મારી સંપત્તિ છે, કૃપા કરીને તમે આવું ના કરતા. વેણુએ સુશીલને આજીજીપૂર્વક કહ્યું, સાંભળ્યું છે કે બકરીનું દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે, તો રોજ અમને એક લીટર બકરીનું દૂધ દેવાનું શરૂ કર, કઈ નહીં તો બકરીના અવાજથી અમારી ઊંઘ તો નહીં બગડે. ઠીક છે ભાઈ, હું તમને બકરીનું દૂધ મોકલાઈ દઈશ, બસ. તે દિવસથી સુશીલે વેણુના ભોળપણનો ફાયદો ઉઠાવવાનું શરૂ કરી દીધું અને એની પાસે પોતાના કામ કરાવવા લાગ્યો. દર મહિને સુશીલ એની દુકાન માટે શહેરમાંથી સામાન લેવા જતો, એટલા માટે સૂરજ નીકળતા પહેલા જ ઘરેથી નીકળી જવું પડતું. એક દિવસ જ્યારે સુશીલ ઘરેથી નીકળી રહ્યો હતો, એણે એની પત્નીને દરવાજા પર તાળું લગાવી દેવા કહ્યું. તેવામાં એક બકરીનું બચ્ચું બકરીના ઝુંડમાંથી અલગ પડીને ઘર સામે આવી ગયું. એને જોઈને મંગળા તરત જ એના પતિ પાસે ગઈ. એને જે વિચાર આવ્યો એ પ્રમાણે બોલી, આ બકરીના બચ્ચાને શહેરમાં જઈને વેચી આવો, કઈ નહીં તો 50 રૂપિયા તો મળી જ જશે. તે બકરીના બચ્ચાને પીઠ પર મૂકી ચાલી નીકળ્યો અને સાંજ પડતા 50 રૂપિયા લઈને પણ આવ્યો. આ બકરીઓ વેચીને જે પૈસા મળ્યા એમાંથી હું ઘરેણા ખરીદીશ. આમ કહીને મંગળાએ પૈસા સાડીના છેડા સાથે બાંધી દીધા. પૈસા મળશે? કેટલી બકરીઓ વેચીશ? આ સાંભળીને મંગળા બોલી ઉઠી, વેણુની બધી જ બકરીઓ, વેણુને કોઈ શંકા પણ નહીં જાય, મેં પહેલેથી જ બધી યોજના વિચારી લીધી. આમ એણે યોજના સમજાવી. તેવામાં વેણુ ચિંતિત થઈને ત્યાં આવ્યો અને બોલ્યો, મારી બકરીઓના ઝુંડમાંથી એક બચ્ચું ગાયબ છે. તરત જ સુશીલે એ જ કહ્યું જે એની પત્નીએ સમજાવ્યું હતું. મને લાગતું જ હતું કે આવું જ કંઈક થશે, આમાં કોઈ શંકા જ નથી, આ ભૂતનું કામ છે, ભૂતને બકરીઓ બહુ જ ગમે છે, ભૂતનું જ કામ છે આ. ભૂતની વાત સાંભળીને વેણુ ઉશ્કેરાયો, ભૂત તો મારી પત્નીનો સગો છે, એ શું કામ આવું કરે? હકીકતમાં વેણુની પત્નીની માસી એક ગુસ્સાવાળી બાઈ હતી. વેણુને એનું નામ નહોતું ખબર, પણ બધા એને ભૂત કહીને બોલાવતા. વેણુને એમ જ લાગતું કે આ એનું સાચું નામ છે. સુશીલે પોતાને વેણુ માટે લાગણી છે એવો દેખાડો કર્યો અને ખૂબ નમ્રતાથી બોલ્યો, સાચું તો એ જ છે, પોતાના જ દગો કરે છે. થોડા સમય બાદ વેણુ પોતાના ઘરે ચાલ્યો ગયો. ત્યારબાદ સુશીલને એની પત્ની વાત કરવા લાગ્યા, અલી આપણે એને ઠગવામાં સફળ રહ્યા, હવે ઓર પૈસા કમાઈશું. ત્યારબાદ પત્નીએ કહ્યું, હવે શેર જાવ ને ત્યારે એક કદાવર બકરી લઈને જજો, ઓછામાં ઓછા 100 રૂપિયા મળશે. એક ભૂત બાજુના આંબલીના ઝાડ પર બેસીને આ બધું જોઈ રહ્યું હતું અને એણે સુશીલ અને મંગળાની વાત પણ સાંભળી લીધી. ભૂતે એમને સબક શીખવાડવાનું નક્કી કર્યું અને વેણુની મદદ કરવાનું વિચાર્યું. એક દિવસ સુશીલ સૂર્યોદય પહેલા શહેર તરફ નીકળી રહ્યો હતો. જતા પહેલા એ બકરીઓના ઝુંડ તરફ ગયો. સુશીલે ઝુંડમાંથી એક કદાવર બકરી લીધી અને પછી ચાલવા લાગ્યો. રસ્તામાં એણે એક જંગલમાંથી પસાર થવાનું હતું. હિંમત વધારવા એ ગીત ગાવા લાગ્યો, એ ધીંતણાક ધીંતણાક. અચાનક એને બકરીના માથા પર બે શિંગડા દેખાયા
થોડા સમય પછી બકરીની મૂછો પણ ઉગી ગઈ અને શરીર પર વાઘ જેવા પટ્ટા પણ બની ગયા. સુશીલ ડરથી ધ્રુજવા લાગ્યો અને પોતાના ગામ પાછો ભાગી ગયો. બકરીએ વાઘની જેમ ગર્જના કરી અને પછી ચામાચીડિયું બનીને ઉડી ગઈ. સુશીલ દોડતો રહ્યો, ઘરે પહોંચ્યો અને પોતાની પત્નીને માંડીને વાત કરી. ઈશ્વરની કૃપા છે કે હું સહી સલામત ઘરે પહોંચી ગયો છું. ચાલ આપણે જઈને વેણુની માફી માંગી લઈએ. ભૂત ખરેખરમાં એનો સંબંધી છે. ચાલ જલ્દી જઈને માફી માંગી લઈએ. મંગળા પણ આ સાંભળીને ખૂબ ડરી ગઈ. તરત જ આંગણાની દીવાલ પાસે જઈને વેણુને બોલાવ્યો. વેણુભાઈ! ત્યારબાદ વેણુ ત્યાં આવ્યો. ભાઈ અમને માફ કરી દો, હવે પછી ભૂતને ના મોકલતા, તમને કોઈ કામ કરવા નહીં કહીએ. આ રીતે સુશીલ અને એની પત્નીએ વેણુને આજીજી કરી. એમણે અત્યાર સુધી બકરીનું દૂધ લીધું એના અને બકરી વેચીને મળેલા બધા જ પૈસા વેણુને આપી દીધા. વેણુને કંઈ સમજાયું નહીં અને એને થયું કે એ લોકો એની પત્નીની સંબંધી ભૂત માસીથી ડરી ગયા છે.